રિંગ રોડ ખાતે આવેલા મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી સાથે કલકત્તાના ઠગે લાખોની ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભીમરાડ કેનાલ રોડ પર આવેલ આશીર્વાદ એન્ક્લેવમાં રહેતા રાજેશ અગ્રવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ ખાતે આવેલ મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવે છે અને તેમની પાસેથી કોલકાતાના ઠગ વેપારી દીનદયાલ ખેમકાએ 11,96,000થી વધુનો માલ ઉધારીમાં મંગાવી તેના રૂપિયા ન આપી ફોન પર ધમકી આપી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. અડાજણ પાટિયા પાસે આવેલા સુંદર ચેમ્બર્સના પંજાબ નેશનલ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સેટેલાઇટ રોડ પર રહેતા જીતસિંહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પંજાબ નેશનલ બેંકમાં એટીએમ વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓની બેંકના રાંદેર અડાજણ પાટિયા ખાતે આવેલ સુંદર ચેમ્બર્સ ખાતે આવેલ એટીએમમાં અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ગોલ્ડમાં રોકાણ કરવાની વાતો કરી હાથ ઉછીના કરોડો રૂપિયા લઈ પરત્ન આપતા ઠગ દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે રહેતા ઉદ્યોગપતિ ગાંડુભાઈ વૈષ્ણવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને વેલંજા ખાતે રહેતા ઠગ દંપતી રજની લાખાણી અને જલ્પાબેન લાખાણીએ ગોલ્ડમાં રોકાણની મોટી મોટી વાતો કરી દોઢ ગણી રકમ મળવાની લાલચ આપી હાથ ઉછીના પેટે 2,10,50,000 પડાવી લઈ આજ દિન સુધી તે રૂપિયા પરત ન કરી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સલાબતપુરા પોલીસ મથકમાં લૂંટના ગુનામાં નાસ્તા ફરતા રીઢાને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષ 2018માં રિંગરોડ વિસ્તારમાં લૂંટ કરી ભાગી છૂટેલા રીઢા એવા દીપક ઉર્ફે ચાપો જયસ્વાલને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.